નવસારીમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને રખડતા ઢોરોના કારણે કેટલાક નિર્દોષોના જીવ પણ ગયા છે. જોકે હાલમાં જ રખડતા ઢોરની અડફેટે આવેલા એક વૃદ્ધ કાયમ માટે વિકલાંગ થઈ જવા પામ્યા છે. જોકે આ ઘટના બાદ પથારીવશ થયેલા પિતાની દયાજનક પરિસ્થિતિને જોઈને તેમના પુત્રએ પાલિકાના ચીફ ઓફિસર અને કારોબારી સમિતિના ચેરમેન સામે ટાઉન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ અડફેટે આવીને મોતને ભેટ્યા છે. જોકે આવી બની રહેલી ઘટનાઓ વચ્ચે જવાબદાર એવા પાલિકાના ચીફ ઓફિસર અને કારોબારી સમિતિના ચેરમેન સામે પોલીસ મથકે કરવામાં આવેલ લેખિત ફરિયાદને નગરજનોએ પણ આવકારી હતી. હા જી, શું બન્યું હતું આ જે શહેરની અંદર ઢોર ગઢેડા જે રખડે છે તો શું કેવી રીતે બન્યું હતું? મેં સાંજના 6:30-7 ગાળાની અંદર મેં મેડિકલમાં રોયલ મેડિકલમાં દવા લેવા જતો હતો અને ત્યાં આગળ આપણે બનસી ઘર પાસે બે ગઢેડા દોડતા દોડતા આવ્યા અને એમાં એક ગઢેડાએ મને ટક્કર મારીને ફેંકી દીધી અને એને પછી આવતા જતા રાજાજીઓ તથા બનસી ઘરવાળાએ ઉચકીને મને બેસાડ્યો ખુરશી પર બનસી કરવાને મને પાણી પીવડાવ્યું એ પછી મને ઘેરે મોકલી આપ્યો. શું ઈજાઓ થઈ છે? ડાબા પગની અંદર મારે છે ને બોલ તૂટી ગયો છે, એના લીધે મેં હવે ચાલી ફરી શકતો નથી અને મેં છે ને તાપાત થઈ ગયો. હું એવી રીતે નિર્દોષ મારાને કેટલા જણાને આ બનાવ બને એના માટે આ મેં તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો છું કે આવી રીતે કરે લોકો વિચાર કરી માણસનું શું થાય. હું પૈસાનો કંઈ મોહ નથી અમને, ફક્ત અમને એટલું જ છે કે બિચારા ગરીબોને કે સારા માણસને આજે મારી જિંદગી અપાર થઈ ગઈ. નગરપાલિકાની જવાબદારી થાય છે કે આ બાબતે? હા, નગરપાલિકાની જવાબદારી. નગરપાલિકા જો વ્યવસ્થિત રહેતી હોય અને ઢોર ઠાકરના માલિકોને કહેતી હોય કે ભાઈ આ પ્રમાણે તમે ખુલ્લા બજારમાં ટ્રાફિક વચમાં તમે જાનવરોને છોડી દો એના માટે છે આ લોકોને ઈજા થાય તેની જવાબદારી તમારી જ રહી છે ને. એટલે મકાન માલિક ઢોર માલિકોને એ લોકોએ જાણ કરી છે કે આ પ્રમાણે ઢોર છોડવાની જોઈએ. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે. ચાલુ સાલે 107 જેટલા ઢોરો પકડ્યા છે અને પાંજરાપોળમાં મોકલ્યા છે અને એ ક્રમશઃ રોજ 10-12 ઢોર આપણે પકડતા હોઈએ છીએ અને 10-12 ઢોર રોજ પાંજરાપોળમાં આપણે મોકલીએ છીએ. ઢોર પાછા પણ કોઈને આપતા નથી અને લોકોને મારી ખાસ જે લોકો આ રખડતા ઢોર મૂકે છે એ પશુ માલિકોને મારે ખાસ એક ચેતવણી આપવાની છે કે આવો કોઈ બનાવ બનશે તો એમના પર જે કાયદે કાર્યવાહી થાય છે અધિનિયમ પ્રમાણે એ કાર્યવાહી કરવાની ફરજ પડશે. અને નગરપાલિકાએ ઢોર પકડતી વખતે એક વખત પોલીસ ફરિયાદ પણ કરવી પડી છે કે કારણ કે નગરપાલિકાએ પકડેલા ઢોર ભરવાડ લોકો છોડાવી ગયેલા એના પર પોલીસ ફરિયાદ પણ થયેલી છે અને કોર્ટમાં કેસ થશે. તો આવી દંડની કાર્યવાહીથી બચવા અને લોકોને પણ હેરાનગતિ નહીં થાય એ જોવા માટે સૌને મારો અનુરોધ છે કે આપણે ઢોર રસ્તા પર રખડતા નહીં મૂકીએ. નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી ચાલે છે એ હજી સઘન બનાવવાની અમારી વિચારણા ચાલી રહી છે. એક ડબ્બો છે અત્યારે, એક પાંજરા ઢોર પકડવાનું પાંજરું છે અમારી પાસે, બીજું પાંજરું વસાવવાનો અમે વિચાર કરીએ છીએ કે જેથી કરીને ડબલ ઢોર પકડી શકે. પણ આ ઢોર પકડાયા પછી કોઈને અમે પાછું આપવા માંગતા નથી અને બધા પશુ માલિકો ખાસ નોંધ લે અને ઢોર રખડતા મૂકે નહીં. ખાસ કરીને પાલિકાના ચીફ ઓફિસર અને સ્થાયી સમિતિના ચેરમેનની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રખડતા ઢોર પકડવા માટે જે કાર્યવાહી થાય છે એમાં જે નગરપાલિકાએ ઢોર રખેવાળ નિયમો હોય છે ઢોર માટેનો એ અને પોલીસ અધિકારી કાયદા પ્રમાણે આ બેની જવાબદારી ઊભી થતી હોય છે. એમાં ચીફ ઓફિસર કે કારોબારી ચેરમેન તો ખાલી એની વ્યવસ્થા કરી આપવાની હોય ઢોર પકડવાની એ ચાલુ છે આપણી.